Good morning to all. How are you? I hope you all are fine. Standard 4, subject English, video number 1. Students, atyarthi aapne 3 chapter, 3 unit joye gaya. Okay? Unit 4, our helpers. Unit 5, I am learning English. And unit 6, cuckoo is calling. Okay? So, last video mein aapne story ane ena meanings joye gaya. Next is a cobbler. What is the
word cobbler? C O double B L E R. Cobbler. C O double B L E R. Cobbler. Next is carpenter. What is the spelling of carpenter? C A R P E N T E R. Okay. Brochure એટલે ગાંધી અથવા કરિયાણાનો વેપાર.
they are animals. Now, second number, I teach students. Students એટલે કે વિદ્યાર્થીઓ. Teach એટલે શીખવું. હું વિદ્યાર્થીઓને શીખવાડું છું. Okay? તો તમને ગુજરાતીમાં તો ખબર છે કે કોણ વિદ્યાર્થીઓને શીખવાડે? શિક્ષક. તો એને ઇંગ્લિશમાં શું કહેવાશે? Teacher. And what is the spelling of teacher? T-E-A-C-H-E-R. T-E-A-C-H-E-R. Teacher. Who teach students? So, teacher. Next is number 3. I cut hair. Cut એટલે કાપવું. Hair એટલે કે વાળ. હું વાળ કાપું છું. Okay? Who cuts hair? Barber. And what is the spelling of barber? Next is a 4. I deliver letters. Deliver એટલે પહોંચાડવું. Letters એટલે કે પત્રો. હું પત્રો પહોંચાડું છું. તો એક આખર કરે ટપાલ. ઓકે અને એને ઇંગ્લિશમાં શું કહેવાશે? પોસ્ટમેન. P-O-S-T-M-A-N. Who delivers letters? Postman. ઓકે નેક્સ્ટ છે નંબર 5. I make pots. Make એટલે બનાવવું. Pots એટલે માટલા. હું માટલા બનાવું છું. ઓકે તો એક આખર કરે કુંભાર. ઓકે અને એને ઇંગ્લિશમાં શું કહેવાશે? પોટર. વોટ ઇઝ ધ સ્પેલિંગ ઓફ પોટર? P-O-T-T-E-R. પોટર. નેક્સ્ટ છે આઈ ફ્લાય એન એરપ્લેન અથવા એરોપ્લેન પણ થાય પણ અહીંયા મને એરપ્લેન આપેલું છે. ફ્લાય એટલે ઉડાવું. એરોપ્લેન એટલે એરોપ્લેન. હું વિમાન ઉડાવું ચલાવું છું તો કોણ ચલાવે? પાયલટ. P-I-L-O-T-E. પાયલટ. નેક્સ્ટ છે આઈ સ્ટીચ ક્લોથ્સ. સ્ટીચ એટલે સીવવું. ક્લોથ્સ એટલે કપડાં. હું કપડાં સીવું છું. કોણ કપડાં સીવવાનું કામ કરે? દરજી. એટલે ઇંગ્લિશમાં શું કહેવાશે? ટેલર. એન્ડ વોટ ઇઝ ધ સ્પેલિંગ ઓફ ટેલર? T-A-I-L-O-R. ટેલર. નેક્સ્ટ છે નંબર 8. આઈ લે બ્રિક્સ. લે એટલે વાય લે એટલે ઈંટો. એન્ડ બ્રિક્સ B-R-I-C-K-S. બ્રિક્સ એટલે કોઠું છું. હું ઈંટો કોઠવાનું કામ કરું છું. તો કોણ કરે? મેસન. M-A-S-O-N. મેસન. મેસન એટલે કે કડીઓ. નેક્સ્ટ છે આઈ ડ્રાઈવ એ બસ. ડ્રાઈવ એટલે ચલાવવું અથવા મંગાવવું. બસ. હું બસ ચલાવું છું. તો એ કામ કોણ કરે છે? ડ્રાઈવર. B-R-I-V-E-R. ડ્રાઈવર. નેક્સ્ટ છે આઈ મેન શૂઝ. મેન એટલે સમા કરવા. શૂઝ એટલે પગરખાં. ઓકે તો કોણ કામ કરે? એ મોજી. એની ઇંગ્લિશમાં શું કહેવાશે? કોબલર. C-O-B-B-L-E-R. કોબલર. કોબલર એટલે કે મોજી. નેક્સ્ટ છે આઈ મેક ફર્નિચર. ફર્નિચર એટલે રાજકોટ જે આપણા ઘરમાં હોય છે તે લાકડાની વસ્તુમાંથી બને છે તે એક ફર્નિચર. મેક એટલે બનાવ એટલે કે હું ફર્નિચર બનાવવાનું કામ કરું છું. તો કોણ કામ કરે? સુથાર. એને ઇંગ્લિશમાં શું કહેવાશે? કાર્પેન્ટર. C-A-R-P-E-N-T-E-R. સ્ટુડન્ટ્સ અહીંયા મેં બધા લખેલા નથી, 11 લખેલા છે. ટેક્સ્ટબુકમાં જે હોય આ ક્વેશ્ચનમાં વ્યવસાયિકોના નામ લખવા કહેવા છે. તમારે બધા પ્રિપેર કરવાના રહેશે. સપોઝ પૂછાય આઈ ગીવ મેડિસિન્સ ટુ ધ સિક પીપલ. બરાબર. હું બીમાર વ્યક્તિને દવા આપું છું. તો કોણ કામ કરે? ડૉક્ટર. તો આપણે શું લખી શકીએ? D-O-C-T-O-R. ડૉક્ટર. નેક્સ્ટ પૂછાય આઈ લુક આફ્ટર ધ સિક પીપલ. એટલે કે હું માતા માણસોની ફરી દેખરેખ રાખું છું. તે કામ કોણ કરે? નર્સ. N-U-R-S-E. નર્સ. તો સ્ટુડન્ટ્સ આજે આપણે યુનિટ 4 ટ્રેડ ટેસ્ટમાં 15 માર્ક્સમાં 3 ક્વેશ્ચન જોયા. ઉચ્ચારના અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચારના ગુજરાતી અર્થ અને વાક્યવાંચી વ્યવસાયિકોના નામ. ઓકે તો